મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપી દ્વારા અપાયેલી જાણકારી અનુસાર ઘટનામાં ઉપયોગ કરેલા હથિયાર સુરતની તાપી નદીમાં નાખ્યા હોવાની વાતને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ખાતે તપાસ શરૂ કરી હતી. ઉત્તરાન રેલવે બ્રિજ પર ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધા હતા. આ હથિયારો શોધવા માટે મુંબઈના 6 તરવૈયા, ઉત્તરાના 8 તરવૈયા ઉપરાંત 2 સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં એક હથિયાર મળી આવ્યું હતું, જ્યારે બીજું હથિયાર મોડી રાત્રે સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. આ સાથે જ મુંબઈ પોલીસે ઉત્તરાન રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા 10 માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે. તાપીમાં સવારે 9:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લાઇટ લગાવીને હથિયારોની શોધખોળ કરાઈ હતી, જેમાં એક પિસ્તોલ મળી આવતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તેને કબજે કરી હતી. મંગળવારે ફરી તાપી નદીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક અને મુંબઈથી આવેલા તરવૈયાઓને પાણીમાં ઉતારીને બીજી પિસ્તોલ શોધવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં બીજું હથિયાર શોધવામાં પણ સફળતા મળી છે. 14 એપ્રિલે મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર 2 હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. લોરેન્સ બિશ્નોય ગેંગના હુમલાખોરોએ વિકી ગુપ્તા અને સાગર પાલ અગાઉ કચ્છમાંથી ઝડપાઈ ગયા હતા. હુમલાખોરો બાઇક પર પહેલા બાંદ્રાથી સાંતાક્રુઝ થઈ બસમાં બેસીને સુરત આવ્યા હતા. આ બંને હુમલાખોરે ઉત્તરાન રેલવે બ્રિજ પરથી મોડી રાત્રે ચાલતા ચાલતા જતા હતા, ત્યારે બ્રિજ પર ઊભા રહીને તાપી નદીમાં હથિયારો ફેંકી દીધા હતા. આ ઉપરાંત બંને આરોપીઓએ ટ્રક અને બસમાં બેસીને મુંબઈથી સુરત આવ્યા, ત્યાર પછી અમદાવાદથી બસમાં બેસી ગાંધીધામ થઈ ભુજ ગયા હતા. પોલીસથી બચવા માટે તેઓ બસમાં ગયા હતા.